સર્વેનો હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો. આજનો આપણો આ વિડિયો ધોરણ 10 એમાં વિષય વિજ્ઞાન જેમાં આપણે 15મો ચેપ્ટર આપણું પર્યાવરણ એની ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ. આજે આમ જોવા જઈએ તો કોવિડ-19 કોરોનાને કારણે આખું પર્યાવરણ જોખમમાં છે એવું પણ કહી શકીએ. અને આવા સમય દરમિયાન આપણે આપણા પર્યાવરણ વિશે સમજ કેળવતા હોય તો એમાં આપણે એક પ્રશ્ન એવો આવે છે કે જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ એટલે કે મારી નાખીએ તો શું થશે. તો સૌથી પહેલા એ ખબર હોવી જોઈએ, થોડો જાજો સમય થઈ ગયો છે આપણે આ ચેપ્ટરમાં, અગાઉના વિડીયોમાં તમને યાદ હોવું જોઈએ કે પોષક સ્તર એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં ક્રમશઃ ખોરાક સ્વરૂપે ઉર્જાનું વહન કરે છે. અને આખી આપણી આ સૃષ્ટિ આહાર શૃંખલાને આધારે ટકી રહેલી છે. જો આ આહાર શૃંખલામાં ક્યાં આપણે વિક્ષેપ પાડીએ તો શું થાય? આ પ્રશ્ન એવો છે કે એક શૃંખલામાં જે કઈ પોષક સ્તરો છે એમાં એક પોષક સ્તરના સજીવોને મારી નાખીએ તો શું થશે? આહાર શૃંખલા કઈ રીતે કામ કરે છે? તો સૌથી પહેલા લીલી વનસ્પતિ હોય છે જે પ્રકાશ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે. એમાંથી તૃણાહારી એટલે કે હરણ આવે, દેડકા આવે, એમાંથી માંસાહારી જો દેડકો હોય તો એને સર્પ ખાઈ જાય અને હરણ હશે તો એને વાઘ કે સિંહ કહેવાય, જંગલી પ્રાણીઓ ખાઈ જશે. પછી સાપ હશે તો એને સપડી ખાઈ જાય છે, સિંહ વાઘ છે તો એ અવસાન પામે ત્યારે કીટકો દ્વારા એના શરીરનું વિઘટન થાય છે અને વધેલો કોઈ ભાગ છે માંસાહારી પક્ષીઓ ચમડી કે બાદ જેવા ખાઈ જાય છે. આમ ક્રમશઃ આપણી શૃંખલા એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં વહ્યા કરે છે. અને જો કોઈ એક સ્તંભને મારી નાખે તો શૃંખલા તદ્દન નાશ પામે. હવે આ જ વસ્તુ આપણી સમજ છે, આને આપણે વિજ્ઞાનની ભાષામાં સમજીએ તો શું કહી શકીએ? તો કે પહેલો પ્રકાર છે કે આહાર શૃંખલાના બધા જ પોષક સ્તરના સજીવોને ખોરાક અથવા તો આહાર માટે એકબીજા પર નિર્ભર છે. જો દરેક સજીવ છે એકબીજા ઉપર આધાર રાખે છે. માત્ર આપણી લીલી વનસ્પતિઓ જે હરિતગુણ ધરાવે છે તે જ પોતાનો ખોરાક જાતે બનાવે છે. બાકીના તમામ સજીવો ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે છે. પરપોષી છે આપણે, માત્ર વનસ્પતિ એક જ પોતાનો ખોરાક જાતે બનાવે છે. જો કોઈ એક પોષક સ્તરના બધા જ સજીવોને મારી નાખીએ તો સંપૂર્ણ આહાર શૃંખલા નાશ પામશે. પછી કોઈ પણ પોષક સ્તર હોય બધી વનસ્પતિને કાઢી નાખીએ તો હરણ શું ખાય? ઘાસ ખાવાનું છે, હરણને ઘાસ મળશે એટલે હરણ પણ મૃત્યુ પામશે. તો હરણની ઉપર જંગલી પ્રાણીઓ સિંહ વાઘ બેગુણ ચિત્તો, જો હરણ જેવો પ્રાણી મળે હોય તેને માંસ ક્યાંથી મળશે? તો આ જંગલી પ્રાણીઓ શું ખાશે? તો એ પણ મૃત્યુ પામશે. અને હરણ જેવા પ્રાણીઓને હોય, સિંહ વાઘ દીપડા જેવા પ્રાણીઓને હોય તો ચમડી કે બાજ છે એને માંસ ક્યાંથી મળશે? તો એ પણ નાશ પામશે. આમ કોઈ પણ એક સ્તરને કાઢી નાખવામાં આવે તો સમગ્ર સૃષ્ટિની તમામ શૃંખલાઓ નાશ પામે છે, કારણ કે તે અરસપર સંકળાયેલી છે. તેવું એટલા માટે થશે કેમ કે આહાર શૃંખલામાં ઉર્જાનો પ્રવાહ રોકાઈ જશે. જે આહાર શૃંખલા છે વનસ્પતિમાંથી દેડકામાં, દેડકામાંથી સાપમાં, સાપમાંથી સમડી કે બાજમાં, અથવા તો વનસ્પતિમાંથી હરણમાં, હરણમાંથી સિંહ વાઘ દીપડો ચિત્તામાં, તો આ પ્રવાહ છે એ રોકાઈ જશે. કારણ કે ખોરાક ઉર્જાના સ્ત્રોતનું કાર્ય કરે છે અને વિવિધ કાર્ય માટે ઉર્જા આપે છે. આ ખોરાક જ નહીં મળે તો ઉર્જા મળવાની નથી, તો શૃંખલા જે નથી અટકી જશે. જો આપણે પોષક સ્તરના બધા જ સજીવોને સમાપ્ત કરી નાખીએ તો શું થાય? તો કે આ આહાર ઉપલબ્ધ ન હોવાને કારણે આગળના પોષક સ્તરના સજીવોની સંખ્યા ઘટી જશે. જે શૃંખલામાં આપણે કામ પાડી દઈશું એના પછીની શૃંખલા છે, ફોર એક્ઝામ્પલ તરીકે આપણે હરણ તૃણાહારી પ્રાણીઓને કાઢી નાખીએ, બધાને મારી નાખીએ, તો એનો જે માંસ ખાય છે એ પ્રાણીઓની સંખ્યા એને ખોરાક નહીં મળે એટલે ઘટી જશે અને એની અગાઉની જે પોષક સ્તર છે એની સંખ્યા એકાએક વધી જશે. અને અગાઉના પોષક સ્તરના સજીવોની સંખ્યા વધી જશે, તેમને ખાવાવાળા કોઈ નહીં હોય
પરિણામે પર્યાવરણનું સંતુલન જોખમાશે પરિણામે આ શૃંખલાથી નાશ પામશે તો આ પ્રશ્નમાં ખાલી મિત્રો આપણે યાદ શું રાખવું આવડો મોટો પ્રશ્ન લખવો છે તો યાદ શું રાખવાનું તો આ પ્રશ્ન છે કે પોષક સ્તરના બધા સજીવોને મારી નાખીએ તો શું થાય તો પહેલો પોઈન્ટ યાદ રાખજો આખી આહાર શૃંખલા નાશ પામે પર્યાવરણ જોખમાય સુકા પર્યાવરણ જોખમાય જો એ ઊંધી ગાડી ચાલે છે યાદ રાખવાની ટ્રિક બધાને મારી નાખે એટલે શું થાય તો કે આપણું પર્યાવરણનું જે સંતુલન છે જોખમાશે અને આહાર શૃંખલા નાશ પામે આવું શું કામ થાય તો કે એના પહેલા નહીં પડે કોઈ પણ શૃંખલાને આપણે મારી નાખીએ તો એના પછીના જે સજીવો છે એને ખોરાક નથી મળવાનો એટલે એની સંખ્યા ઘટી જશે અને અગાઉના જે સજીવો છે એની સંખ્યા વધી જશે આવું શું કામ થાય છે તો કે ખોરાક છે શું કરે છે દરેક સ્તરમાં ઊર્જાનો પ્રવાહ છે એ રોકાઈ જાય છે અને ખોરાક છે ઊર્જાના સ્ત્રોતનું કાર્ય કરે છે અને આ બધા એકબીજા સાથે અરસપરસ સંકળાયેલા છે તો પાંચ શબ્દો યાદ રાખજો પહેલું સંતુલન જોખમાશે અને નાશ પામે બીજું આવું શું કામ થાય પછીની સંખ્યા વધી જશે પછીની સંખ્યા ઘટી જશે અને અગાઉની સંખ્યા વધી જશે સુકા ખોરાકનું વહન થશે નહીં એટલે ઊર્જા સ્ત્રોતનું કાર્ય છે એ રોકાઈ જશે અને આ એક અભ્યાસ સાથે પરસ્પર સંકળાયેલા છે તો તમને પ્રશ્ન રાખવા યાદ રાખવામાં થોડી સરળતા મળશે સેમ ટુ સેમ આને જેવો જ બીજો એક પ્રશ્ન છે મિત્રો તો આપણે એ પ્રશ્ન તરફ આગળ વધીએ આને જેવો બંનેને મિક્સિંગ થઈ જાય એવું છે પ્રશ્ન કઈ મોટો છે શું કોઈ પોષક સ્તરના બધા જ સજીવોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોય આપેલો પ્રશ્ન એવું કીધું કોઈ પણ એક પોષક સ્તરને કાઢી નાખીએ તો આખી સંપૂર્ણ આહાર શૃંખલા છે એ નાશ પામે છે હમણાં જેવું ડિસ્કશન કર્યું પર્યાવરણનું સંતુલન જોખમાશે તો બધી જ શૃંખલામાં થતી અસર શું જુદી જુદી હશે એવો પ્રશ્ન છે શું કોઈ પોષક સ્તરના સજીવોને નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર દૂર કરવા સંભવ છે શું એવું શક્ય છે કે કોઈ પણ સજીવોને આપણે કાઢી નાખીએ છતાં પણ નિવસન તંત્રને કોઈ જ અસર થાય નહીં આવું શક્ય બને તો આપણો જવાબ છે નહીં આવું શક્ય બનતું નથી સુકા આવું શક્ય નથી બનતું કોઈ પણ પોષક સ્તરના બધા જ સજીવોને દૂર કરવાની અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોઈ શકે નહીં બધાને સરખી અસર પડે કારણ કે અગાઉની સંખ્યા વધી જાય પછીની સંખ્યા ઘટી જાય જેથી કરીને આખું નિવસન તંત્ર જોખમમાં આવી જાય કોઈ પણ પોષક સ્તરના સજીવને નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર દૂર કરવા સંભવ નથી પોષક સ્તરના સજીવને દૂર કરવાથી નિવસન તંત્રમાં અસંતુલનની સ્થિતિ ઉત્પન્ન થઈ જશે જેની સજીવ સૃષ્ટિ પર ઘાતક અસર થશે હવે આ અસંતુલનની સ્થિતિ એટલે શું જે સ્તરને તમે દૂર કરો એની અગાઉના સ્તરની સંખ્યા વધી જશે પછીના સ્તરની સંખ્યા છે એ ઘટી જશે કારણ કે એને ખોરાક મળવાનો નથી એટલે નિવસન તંત્રમાં બે પોષક સ્તરોની સ્થિતિ એવી બનશે કે એક જરૂરિયાત કરતા વધશે અને બીજું જરૂરિયાત કરતા ઘટી જશે જો આપણે બધા જ ઉત્પાદકોને દૂર કરીએ તો પ્રાથમિક ઉપભોગીઓને તુરંત અસર પડે હવે ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે સૌથી પહેલું જ પોષક સ્તર એટલે ઉત્પાદકો આપણે સમજવા માટે વનસ્પતિ તમામ વનસ્પતિને જીવસૃષ્ટિમાંથી કાઢી નાખીએ માની લો કે એ ઘાસ નથી કે કેની સજીવ સૃષ્ટિમાં વનસ્પતિ જેવું કંઈ છે જ નહીં તો પહેલી અસર કોને થશે તો કે પ્રાથમિક ઉપભોગીઓને તુરંત અસર પડે પ્રાથમિક ઉપભોગી એટલે જે વનસ્પતિનો ખોરાક તરીકે સીધો ઉપયોગ કરે જેમ કે હરણ તો હરણ સીધો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો હરણને ખોરાક મળશે નહીં એટલે પહેલી અસર હરણ ઉપર થશે ખોરાક ન મળવાને કારણે ક્રમશઃ એનો મૃત્યુ થશે દ્વિતીય ઉપભોગીને થોડા સમય બાદ અસર થાય હરણને ખાતા હોય એવા લોકો શું થાય હરણ હશે ત્યાં સુધી પોતાનો ખોરાક મળશે પછી એને ધીમે ધીમે અસર થવા માંડશે આમ ક્રમશઃ તૃતીય અને ચતુર્થ સ્તર છે
એને લાંબા સમય પછી અસર પડે છે ટૂંકમાં નિવસન તંત્રમાંથી કોઈ પણ એક પોષક સ્તરને નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર દૂર કરી શકાતું નથી કોઈ પણ સ્તરમાં તમે વનસ્પતિમાં કે પ્રાણીઓમાં કોઈ પણ એક સ્તરના સજીવને મારી નાખશો તો આખું નિવસન તંત્ર છે એ વેરવિખેર થઈ જશે આ બે પ્રશ્નમાં આપણે આ વિગત સમજવાની હતી